તમે જોઈન થઈ શકો એવી રીતનું કન્ડિશન. બરાબર, ચલો કઈ નહીં, જો પાછું કોઈક અંદર આવે ને, અંદર થી જતા જતા પણ રહે, બહાર બી જાય. બરાબર, ચલો મેં મીટિંગ રૂમ ઓપન કરી દીધો. બરાબર, ચલો હવે ગઈકાલે મેં તમને આ શીખવાડ્યું હતું, તો અહીંયા આગળ તમે જુઓ કે બોર્ડ છે એફ બરાબર એમ એ, બરાબર, અને એનો જે એકમ છે એ ન્યૂટન ગણાય. બરાબર, હવે આનો એકમ શું થાય, ન્યૂટન કોને કહેવાય? તો ન્યૂટન બરાબર તમે લખો બળ, અહીં દળ છે તો દળનો એકમ આવે કેજી, પ્રવેગનો આવે એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તમે ડાયરેક્ટ પણ જવાબ લાવી શકો છો. હવે આનું મારે સીરીયસમાં રૂપાંતર કરવું છે, તો કેજી 1000 ગ્રામ બરાબર 1 કેજી થાય, યાદ છે ને? તો કેજી ની જગ્યાએ હું લખીશ 1 ગ્રામ, 1000 ગ્રામ. ચલો મીટર, તો 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર, એટલે મેં સેન્ટીમીટરમાં કન્વર્ટ કર્યું, અને છેદ ની અંદર મેં સેકન્ડ સ્ક્વેર જ રાખ્યું. સમયનો એકમ, સમયને કોઈ દિવસ મિલી કે માઇક્રો આપણે કરતા નથી, કારણ કે સમય એ સમાંગ અને સમદ્વિધર્મી છે, માટે એનું કોઈ દિવસ નાનું સ્વરૂપ ના આવે. કિલોગ્રામ નું ગ્રામ થાય, મીટર નું સેન્ટીમીટર થાય, પણ સેકન્ડ નું મિલી સેકન્ડ નથી થતું, આ ધ્યાન રાખજો. બરાબર, મોસ્ટ એમ્પી ક્વેશ્ચન આ પણ તમને પૂછી શકે છે. ચલો, તો અહીંયા કે તમારી જોડે આ 3 10 ની 3 ઘાત કહેવાય ગ્રામ, આ 10 ની 2 ઘાત કહેવાશે સેન્ટીમીટર, અને અપોન થશે સેકન્ડ સ્ક્વેર. 10 ની ઘાત નું સમેશન કરો ઉપરની ઘાત નું, 3 વત્તા 2, તો ગ્રામ સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર, ધેરફોર લખાય 10 ની 5 ઘાત. અને આ જે એકમ બતાવે છે એને કહેવાય છે ડાઇમ. તો આ આ જે એકમ કહેવાય છે એને ન્યૂટન કહેવાય. 1 ન્યૂટન બરાબર 10^5 ડાઇમ. બોલો કોઈ ડાઉટ આમાં? તમે એકમ પદ એકમ યાદ રાખજો, એકમ ઉપરથી તમે બધું વસ્તુ લાવી શકો છો. બરાબર, એ જ વસ્તુ ને નીચેનો એક બીજો દાખલો કરે, તો 1 જૂલ બરાબર 1 જૂલ મારે જોઈએ, તો જૂલ એટલે કાર્યનો એકમ છે, W બરાબર લખે છે આપણે F ઇન્ટુ D. બરાબર, અને એનો એકમ લખો છો તમે જૂલ. બરાબર, તો F બરાબર તમે લખી શકો MAD, મેડ એ પણ યાદ રખાય, ફાધર ઇક્વલ ટુ મધર, D નું D થયું. બરાબર, ચલો હવે આનો એકમ લખશો એટલે શું થશે, KG મીટર પર સેકન્ડ સ્ક્વેર, અને આ પણ મીટરમાં, તો આનો એકમ લખાશે KG મીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર, KG મીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર. તો હવે આનું સીધીએ સ્વરૂપ લેવાનું, તો આનું સીધીએ સ્વરૂપ પણ ફેરવવું હોય તો હવે જુઓ, KG 1000 ગ્રામ લખાય, હમણાં જે લખ્યું એ, ચલો મીટર એટલે લખાશે 100 સેન્ટીમીટર, પણ હવે ઉપર વર્ગ છે એટલે સેકન્ડ તો એમનું એમ જ રહે, સેકન્ડ કદી ચેન્જ ના થાય, અને લખશો 10 ની 3 ઘાત ગ્રામ, અને લખશો 10 ની 2 ઘાત, આ 2 ઘાત થઈ એનો વર્ગ થયો એટલે કે 10 ની 4 ઘાત સેન્ટીમીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર. આ 10 ની 3 ઘાત અને 4 ઘાત નું સમેશન કરો, ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર, તો અહીંયા આગળ લખશો તમે 10 ની 7 ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર, તો અહીંયા આગળ આવ્યું કેજી મીટર સ્ક્વેર અપોન સેકન્ડ સ્ક્વેર. તો 1 કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર એના બરાબર લખાય 10 ની 7 ઘાત ગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર, પણ આ જે વસ્તુ છે એનું લખીએ છીએ આપણે 1 જૂલ. હલો, હા બોલો, શું આવે છે અવાજ? વોઇસ ધીમો આવે છે. ઓકે ચલો કરીએ, એક જ મિનિટ. જો આ રીતે તમે બોલો ને તો મને ખબર પડે, હવે મને તો ખબર ના પડે ને કે તમે લોકો ત્યાં ગયા ગયા, તમને કેવું સંભળાય છે શું છે. બરાબર, તો ચલો હું હવે એટલે ચાલુ કરી દઉં. આ બ્લુટુથ મેં ચાલુ કરી દીધું. બરાબર, એટલે તમને અવાજની કોઈ તકલીફ હોય તો ખબર પડી જાય. આ કે જે ઉપર ચાલતો હોય ને એનો અવાજ અંદર આવે. બોલો હવે અવાજ આવ્યો? હલો, ઓકે ચલો, તો હવે જુઓ ફરી વાર જોઈ લો. અહીં મેં શું કર્યું, કેજી મીટર સ્ક્વેર પર સેકન્ડ સ્ક્વેર હતું, તો એ એટલું યાદ રાખજો કે સમયનો કદી નાનો એકમ ના બને. શું યાદ રાખવાનું? સમયનો એકમ કદી નાનો બને નહીં. કિલોગ્રામ હોય તેનું ગ્રામ થાય, મીટર હોય તેનું સેન્ટીમીટર થાય, પણ સેકન્ડ નું કદી મિલી સેકન્ડ થાય નહીં. મોસ્ટ ટાઈમપી વસ્તુ 1 કરોડ રૂપિયાની વાત છે, ધ્યાન રાખજો. ચલો, આ કેજી હતું એનું 1000 ગ્રામ કરી નાખ્યું, આ મીટર હતું એનું 100 સેન્ટીમીટર કર્યું, અને ઉપર પાછો વર્ક કર્યો એટલે 10 ની 4 ઘાત થઈ, આ સેન્ટીમીટર સ્ક્વેર એમનું એમ રહ્યું, આ ગ્રામ અને આ સેકન્ડ સ્ક્વેર.
दस की तरह घात ने दस की चार घात आ बने नु समेसन करू आधार सरखा तो घातांको नु समेसन आ दस की सात घात थई गई ग्राम सेंटीमीटर पर सेकंड स्क्वेर आ केजी मीटर स्क्वेर पर सेकंड स्क्वेर पण आ ज्यारे एकम होय त्यारे एने लखे छे आपणे एक जूल लखे छे आवो एकम ज्यारे होय त्यारे एने लखाय एक जूल तो स्वाभाविक वस्तु छे के हवे जे छे आ जे एनो सीजीएस एकम छे ने ए सीजीएस एकम ने आपणे लखे छे अर्ग शू लखे छे अर्ग तो एक जूल बराबर एक जूल ज्यारे तमने आप्यो त्यारे लखाय 10^7 अर्ग ख्याल आयो हवे हेलो ओके तो ज्यारे ज्यारे तमने एकम पद्धति विशे ने चेन्ज करवानो आवे तो आ रीते तमे एकम परथी जई અને એને વ્યવસ્થિત રીતે સમજી શકો છો સીધો જવાબ લઈ શકાય બીજી કોઈ વસ્તુ તમારે ઉપયોગ કરવાની જરૂર રહેતી નથી ઓકે ચલો હવે સ્વાધ્યાયનો જે દાખલો આવીએ છે એની અંદર પણ આ જ વસ્તુ એક તમને પૂછી છે બરાબર સ્વાધ્યાયનો જે દાખલો છે એની અંદર પણ આ જ વસ્તુ તમને પૂછેલી છે કે નવી એકમ પદ્ધતિ એમણે વિકસાવી છે બરાબર ચલો જુઓ સ્વાધ્યાયના બબ્બે ત્રણ ત્રણ દાખલા આપણે રોજ જોતા જઈશું પછી એક આગળ ચેપ્ટર બી લઈશું આ કે બધા દાખલા હું કરાવવા જઈશ એટલે લગભગ તમે જોઈ શકો છો કે આ બધા જો હું તમને હોમવર્કમાં આપીશ ને તો બહુ લાંબુ થઈ જશે 33 દાખલા છે ટોટલ કેટલા દાખલા છે 33 એમાંથી તમને વધારાના સ્વાધ્યાયના આપેલા છે 25 થી 24 સુધીના તમારા રેગ્યુલર દાખલા છે અને 25 પછીના દાખલા એ તમારા 33 દાખલા છે આ બીજી વસ્તુ હું તમને કીધું કે જે લોકો જીડબલ નીટ કરવા વાળા છે બરાબર ખાસ કરીને જે મેડિકલ અને એન્જિનિયરિંગ કરવા વાળા છે એને એક પણ દાખલો છોડવાનો નહીં દરેક દાખલાને સમજવાની કોશિશ કરવાની હું શું બોલું છું સમજવાની કોશિશ કરવાની ગોખણપટ્ટી નથી કરવાની ખ્યાલ પડશે ને ગોખણપટ્ટી અને સમજ શક્તિમાં ફરક છે ને હલો ઓકે કદાચ જો કોઈને હજુ પણ ખબર ના પડતી ગોખણપટ્ટી શું છે ને સમજ શક્તિ શું છે તો થ્રી ડેટ પિક્ચર આજે મારા તરફથી જોઈ લો છો આજ બપોરે છે ને થ્રી ડેટ પિક્ચર મારા તરફથી જોઈ લો છો તમારા મમ્મી ને પપ્પા ને બધાને બતાવજો અને તમારા જે મિત્ર છે એને પણ બતાવજો અને એની અંદર જે પેલો છે ને ગોખણપટ્ટી કરે છે ને એની ખબર પડશે તમને બરાબર તો એ ધ્યાન રાખજો ગોખેલું જ્ઞાન બરાબર એ કદી કામમાં આવતું નથી સમજ શક્તિ વાળું જ્ઞાન જ કામમાં આવે છે એટલે સમજવાનો પ્રયત્ન કરજો 11th માં તમે બધા પાસ છો સારા માર્કે જ પાસ છો ટેન્શન એનું લોસો નહીં ફક્ત સમજવાનો પ્રયત્ન કરજો બરાબર જે જગ્યાએ તમને સમજ ના પડે એની જગ્યાએ પૂછી લોજો નહીં તો તમે સીધે સીધો એને ગોખવાનો પ્રયત્ન કરશો દેટ મીન્સ કે તમે આઉટ છો બરાબર ચલો અહીંયા કે તમને એક દાખલો આપેલો છે કે ઉર્જા ઉષ્મા અને ઉર્જાનો એકમ કેલેરી છે બરાબર આપણે એ પણ સમજી લો ઉષ્મા અને ઉર્જાનો એકમ એ કેલેરી છે આપણે કેલેરી માપીએ છીએ બરાબર તમે વેફર અથવા તો કોઈ બિસ્કિટ ખાતા હશો ને તેની ઉપર લખી લેશો કે તમને આટલી કેલેરી મળશે બરાબર ચલો અથવા તો તમે જયારે એક્સરસાઇઝ કરતા હોય જયારે કોઈ શરીર જાડું હોય અને પછી એને શરીર ઉતારવું હોય તો તમારે રોજની કેટલી કેલેરી બાળવી પડે એવું તમને ડોક્ટર કહેશે બરાબર તો એ રીતના કેલેરી શબ્દથી તમે થોડા પરિચિત હશો અને એનું મૂલ્ય એક કેલેરી જે છે એના બરાબર છે 4.2 જૂલ આ એનું પ્રમાણ આપેલું છે જે રીતે આપણે લખીએ છીએ 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર લખીએ છે ને અથવા તો 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર તો એ રીતે આ બે વચ્ચે અહીં આ પદ્ધતિ આ રીતની આપી હતી એક કેલેરી બરાબર કેટલું ગણવાનું છે 4.2 જૂલ આ જૂલ નામના વૈજ્ઞાનિકે શોધેલું છે માટે એના એકમ એના નામ પરથી આપેલો છે જૂલ બરાબર ક્લિયર ચલો તો હવે વસ્તુ અહીં સમજો હવે શું કહે છે કે એક જૂલ બરાબર હમણાં જ મેં તમને ભણાવ્યું એક જૂલ બરાબર આપણે શું લખતા હતા કેજી મીટર સ્ક્વેર સેકન્ડ રેસ ટુ માઇનસ ટુ આપણે જાણીએ છીએ બધા બરાબર કઈ રીતે આવ્યું ખ્યાલ પડશે ને જો આ કાર્યનો એકમ છે ડબલ્યુ ડબલ્યુ બરાબર લખાય એફ ઇન્ટુ ડી એફ બરાબર લખાય ફાધર ઇક્વલ ટુ મધર ઇન્ટુ ડી એફ ની જગ્યાએ મેં લખ્યું એમ એ એમ સામાં અપાય તો કેજી માં અપાશે એ પ્રવેગ છે તો પ્રવેગ સામાં અપાય મીટર પર સેકન્ડ સ્ક્વેર માં અપાય ગુણ્યા ડી ડી એટલે ડિસ્ટન્સ ડિસ્ટન્સ એટલે મીટર બરાબર તો અહીંયા થઈ ગયું કેજી મીટર સ્ક્વેર આ સેકન્ડ ઉપર ગતું રહ્યું એટલે માઇનસ ટુ આ રીતેનો એકમ આવ્યો અને આને આપણે એક જૂલ કહેતા હતા હમણાં જ મેં તમને દાખલામાં શીખવાડ્યું હલો ખ્યાલ આવ્યો હેલો ચલો ઓકે ચલો હવે અહીંયા આગળ તમે જોજો કે હવે તમને શું કહે છે કે ધારો કે એકમોની એક નવી પ્રણાલીનો ઉપયોગ કરીએ છીએ એક નવી સિસ્ટમ લઈએ એમાં દળ બરાબર અહીંયા આગળ તમને એવું કીધું કે એમ બરાબર તમારે લેવાનું છે આલ્ફા કેજી એમ જે આપેલું હોય ને ત્યાં શું લેવાનું છે આલ્ફા કેજી અને લંબાઈનો એકમ અહીં દળનો નવો એકમ
નવો એકમ શું લીધો એમણે? આલ્ફા કેજી. બરાબર, ચલો. પછી લંબાઈનો નવો એકમ જે લીધો એમણે લખ્યું બીટા મીટર. બરાબર, મીટરની આગળ બીટા લઈ લીધું. અને સમયનો નવો એકમ જેને કીધું ગેમા સેકન્ડ. ક્લિયર? આ ત્રણનો ઉપયોગ કરીને તમારે એક નવી પદ્ધતિ બનાવવાની છે. બરાબર, નવી પદ્ધતિ બીટા. તો દર્શાવો કે નવો એકમના સંદર્ભે કેલેરીનું માન આલ્ફા રેસ ટુ માઇનસ વન, બીટા રેસ ટુ માઇનસ ટુ અને ગેમા રેસ ટુ માઇનસ પ્લસ ટુ થાય છે. બરાબર, આ તમારે સિદ્ધ કરવાનું છે. બરાબર, તો અહીંયા આગળથી દાખલા તરીકે આ તમારો જે એકમ છે એને આપણે એન વન કહીએ. બરાબર, આ જે એકમ થયો એને આપણે એન વન કહીએ છીએ. આનો જે એકમ જૂલ વાળો એકમ છે એને કે ધારો કે એન વન બરાબર તમારી જોડે છે કેજી મીટર સ્ક્વેર માઇનસ ટુ, આ જૂનો એકમ છે. અને નવો એકમ બરાબર એન ટુ છે. બરાબર, હવે યાદ કરો મેં તમને પેલું વન એયુ એટલે શું? તો સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું સરેરાશ અંતર. બરાબર, આવું કંઈક આપણે ભણી ગયેલા છે. તો 1.49 × 10⁻¹ મીટર એને વન એયુ કહેતા હતા. આપણે જે પ્રમાણ મેં તમને આપ્યું હતું ને એ આવું કંઈક હતું, વન એયુ. હા, હલો, બ્લર દેખાય છે. ઓકે, એક મિનિટ હો. પાવર આવી ગયો છે મારે, વાંધો નહીં આવે હવે. ચલો જોઈ લો, થઈ ગયું. ઓકે, ચલો એટલા ચલો નવો એકમ તમારો શું છે? તો એન ટુ છે. બરાબર, ચલો તો એન ટુ તમારે શોધવો છે. તો મેં તમને કીધું કે એક એયુ બરાબર આપણે આવું લખતા હતા, 1.49 × 10⁻¹ મીટર. બરાબર, તો જ્યારે મેં તમને એવો પ્રશ્ન કર્યો તો એક મીટર બરાબર કેટલા આવ્યું, તો આપણે આ બેનો ગુણોત્તર લેતા હતા. યાદ કરી લોજો, આ સંખ્યાને નીચે લઈ જતા હતા અને એનો ગુણોત્તર લેતા હતા. બરાબર, તો એ જ રીતે હવે તમે નવો એકમ તમારો શોધવો છે તો આ બેનો તમે ગુણોત્તર લઈ લો ને તો તમને નવો એકમ મળે. સમજ પડી? ક્લિયર? હવે એન ટુ બરાબર તમારા જોડે અહીંયા આગળ શું થાય? તો એન ટુ એટલે એકમ તમારું શું લખાશે અહીંયા આગળથી જો એને ગણતરી કરવા જઈએ, નવો એકમ માટે લખવા જઈએ, એન વન બરાબર તમારા જોડે આ વસ્તુ છે. બરાબર, તો એન ટુ બરાબર મારે શું થયું? તો એન ટુ અપોન તમે એન વન કરશો. હલો, એન ટુ અપોન એન વન તમે કરશો, અથવા તો તમે આને એવી રીતે કમ્પેર કરો કે એન વન બરાબર આપણી જોડે આ છે. બરાબર, તો એન વન બરાબર અહીં કેજી લખેલું છે, કેજી એટલે તમને દળ બતાવ્યું, તો દળનો એકમ આપણે શું લેવાનો છે અહીંયા આગળ? એન વન બરાબર આપણી જોડે આ વેલ્યુ છે કેજી મીટર સ્ક્વેર સેકન્ડ રેસ ટુ માઇનસ ટુ છે. બરાબર, તો એની જગ્યાએ હું હવે લખીશું કેજી જ્યાં દેખાય ત્યાં મારે શું લખવાનું છે? આલ્ફા કેજી લખવાનું, જ્યાં જ્યાં મને કેજી દેખાશે. દાખલા તરીકે આનો એન વન એકમ છે, તો અહીંયા આગળ હું લખીશ એન ટુ ગુણ્યા આ કેજી ની જગ્યાએ મારી જોડે શું લખાશે? આલ્ફા કેજી લખાય. ચલો, એ જ રીતે મીટર દેખાય ત્યાં હું શું લખીશ? બીટા મીટર રેસ ટુ ટુ લખાશે, કારણ કે ઉપર બે ઘાત છે. એ રીતે સેકન્ડ માટે શું લખાશે? તો ગેમા સેકન્ડ રેસ ટુ માઇનસ ટુ લખાય આવી રીતે. હલો, ઓકે, ચલો. તો હવે અહીંયા કે તમે લખશો એન વન કેજી મીટર રેસ ટુ ટુ સેકન્ડ રેસ ટુ માઇનસ ટુ, તો એન ટુ ગુણ્યા આલ્ફા કેજી લખાશે ગુણ્યા અહીંયા બીટા સ્ક્વેર મીટર સ્ક્વેર થશે ગુણ્યા ગેમા રેસ ટુ માઇનસ ટુ સેકન્ડ રેસ ટુ માઇનસ ટુ. થાય આવું? હલો, ચલો. ધેરફોર હું આને લખીશ એન વન કેજી મીટર સ્ક્વેર સેકન્ડ રેસ ટુ માઇનસ ટુ, તો એન ટુ આલ્ફા બીટા ને ગેમા નું સાઈડ પર લઈ લઉં છું, આલ્ફા બીટા રેસ ટુ સ્ક્વેર ગેમા રેસ ટુ માઇનસ ટુ કેજી મીટર સ્ક્વેર સેકન્ડ રેસ ટુ માઇનસ ટુ લખાય. ઓકે, હવે અહીંયા આગળ જુઓ, રેડ પેન લેવું એટલે તમને અંદાજ આવે. આ જે વસ્તુ જે છે કેજી કેજી કેન્સલ આઉટ થઈ જાય, મીટર સ્ક્વેર કેન્સલ આઉટ થઈ જાય, સેકન્ડ સ્ક્વેર કેન્સલ આઉટ થઈ જશે. ધેરફોર તમારી જોડે જે એન ટુ આવશે, તો એન વન અપોન આ એન આના છેદમાં લઈ જઉં છું, અથવા તો લખીએ આપણે આ રીતે, આ કેન્સલ આઉટ કરી દો. ધેરફોર એન વન ઇઝ ઇક્વલ ટુ એન ટુ આલ્ફા બીટા સ્ક્વેર ગેમા રેસ ટુ માઇનસ ટુ.
આના પરથી હું એન2ને કરતા બનાવું, જે નવી પદ્ધતિ પ્રમાણે લખવા જોઉં તો અગર આવશે એન1 ના છેદની અંદર જતા રહેશે આલ્ફા બીટા રેસ ટુ 2 ગેમા રેસ ટુ માઇનસ 2. ધેરફોર એન2 બરાબર એન1. હવે આ છેદમાંથી અંશમાં જાય એટલે આલ્ફા રેસ ટુ માઇનસ 1 લખાય, બીટા રેસ ટુ માઇનસ 2 લખાય અને ગેમા ઉપર જશે એટલે પ્લસ થઈ જશે. આ રીતનું થાય. જુઓ, ખબર પડી આ? ચલો હવે એન1 બરાબર, તો આપણે શું, આનો જુલ એક જુલ હતો બરાબર, આમ જોવા જતા આપણે એક જુલ લઈએ છીએ આની આની પરથી 4.2 આપણે કેલેરીમાં રૂપાંતર કરીએ તો 1 કેલેરી બરાબર અહીંયા લખીએ આપણે 4.2 જુલ. તો અહીંયા અગર તમે લખશો એન2 બરાબર 4.2 આલ્ફા રેસ ટુ માઇનસ 1 બીટા રેસ ટુ માઇનસ 2 અને 2 રેસ સોરી ગેમા રેસ ટુ માઇનસ 2 એટલે આ એનું માન બતાવે છે. અહીં જે બતાવે છે એટલે શું બતાવે છે, એને માન બતાવે છે. ક્લિયર? આ તમારે સાબિત કરવાનું હતું. આ તો એનું અચળાંક છે બરાબર, અચળાંક છે. માટે તમે કહી શકો કે એન2 બરાબર આનું જો માનાંક લેવા જઈએ તો આટલું તમારું માનાંક થઈ ગયું. આ તમને બતાવે છે આલ્ફા બીટા ને ગેમાના સ્વરૂપમાં. ખ્યાલ આવ્યો? હલો, ચલો આનો ફોટો પાડી લઉં બરાબર. પહેલાનો મેં ફોટો પાડવાનું ભૂલી ગયો, તમે લોકો મને યાદ ના કરાયું. એ ફોટો મોકલેલો છે મેં આગળ બરાબર, આગળના દાખલા મેં મોકલેલા છે એટલે ખ્યાલ આવી જશે ને. તો ચલો ઓકે, ફરી પાછા આવી જાઓ. ચલો આગળ, એના પછી હવે તમને કીધું છે કે આ કથનને સ્પષ્ટ રીતે સમજાવો. સરખામણી માટેના માનાંકની સ્પષ્ટતા કર્યા વગર કોઈક પારિમાણિક રાશિ મોટી છે કે નાની છે તેમ કહેવું અર્થહીન છે. આ બાબતને ધ્યાનમાં રાખીને આપેલા કથનને જરૂરિયાત મુજબ ફરીથી લખો બરાબર. ચલો ઓકે, હવે અહીંયા કરીને એક્ઝામ્પલ હું લેવું કે દાખલા તરીકે શિવમ આપણા ક્લાસમાં છે અને સારો સારામાં સારો એક્ટર છે એવું માની લો કે સારી એક્ટિંગ કરે છે બરાબર. તો તમે એવું ના કહી શકો કે શિવમ એ દુનિયાનો સૌથી સારામાં સારો એક્ટર છે એવું ના કહી શકો. તમે જ્યારે કોઈ વસ્તુને કોઈ વ્યક્તિની પર્સનાલિટી વિશે અથવા તો કોઈની આર્ટ વિશે અથવા તો એમાં રહેલી કળાઓ વિશે જ્યારે તમે કમ્પેર કહેતા હોય તો કોકની જોડે તમારે કમ્પેરિઝન કરવું પડે કે ભાઈ શિવમ અમિતાભ બચ્ચન કરતાં પણ સારી એક્ટિંગ કરે છે, શાહરૂખ ખાન કરતાં પણ સારી એક્ટિંગ કરે છે બરાબર, કે સલમાન ખાન કરતાં પણ સારી એક્ટિંગ કરે છે. એ જ રીતે દાખલા તરીકે તમે ગઈકાલ મેં તમને બુમરાહનું ઉદાહરણ આપ્યું હતું, ભાઈ શિવમ દાખલા તરીકે બોલિંગ નાખતો હોય બરાબર, તો દાખલા તરીકે પાર્થ બોલિંગ નાખતો હોય, પાર્થની બોલિંગ ફાસ્ટ છે તો આપણે એમ ના કહીએ કે દુનિયામાં પાર્થ જ સૌથી ફાસ્ટ બોલર છે એવું ના કહી શકાય. તમારે એને કોકની જોડે કમ્પેર કરવું પડે, પણ કેવું, પ્રમાણિત માપ જોડે. તમે એમ ના કહી શકો કે શિવમ અને પાર્થમાં શિવમ પરફેક્ટ છે, પરફેક્ટ બોલિંગ નાખે છે, ફાસ્ટ બોલિંગ નાખે, એવું ના કહી શકો. કારણ કે પાર્થ અને શિવમને તમે કમ્પેર ના કરી, કારણ કે એ પ્રમાણિત સ્વરૂપો નથી. હા, પણ તમે કહી શકો, બ્રેટલી કહી શકો છો, બુમરાહ કહી શકો છો, અથવા તો તમે શ્રીસંતને નામ આપી, જેટલા બી ક્રિકેટર છે જે ફેમસ થયેલા છે એના સાથે તમે કમ્પેર કરો તો એ વાક્ય તમારું અર્થપૂર્ણ કહેવાશે બરાબર. જ્યારે આપણે કોઈની તુલના કરતા હોઈએ તો સામે પ્રમાણિત સ્વરૂપ હોવું જોઈએ તો તમે એની તુલના કરી શકો. એવું જ અહીંયાથી તમારે અહીં વાક્ય આપેલા છે એ વાક્યમાંથી અર્થહીન કયું વાક્ય છે, અને જો એ વાક્ય અર્થહીન થતું હોય, દાખલા તરીકે હું તમને એમ કહું ભાઈ શિવમ ફાસ્ટ બોલર છે, સૌથી ફાસ્ટ બોલર છે, તો એ વાક્ય અર્થપૂર્ણ કહેવાશે, અર્થપૂર્ણ નહીં કહેવાય, એમાં કોઈ અર્થ નહીં નીકળે. કારણ કે આપણે એની જો કોઈની જોડે કમ્પેરિઝન નહીં કર્યું, તો એવી રીતે અહીંયા તમારે કમ્પેરિઝન કરીને જવાબ લાવવાના છે બરાબર. એમાં પહેલો સવાલ ગઈકાલે થોડી ચર્ચા કરી હતી, આજે ફરી જોઈએ કે પરમાણુઓ ખૂબ જ નાનો પદાર્થ છે, પરમાણુ ખૂબ જ નાના પદાર્થ છે, આ વાક્ય આપણને આપેલું છે. હવે એ વાક્ય અર્થહીન છે કે સાચું વાક્ય છે પહેલા પેલું બોલો. પરમાણુઓ ખૂબ જ નાના પદાર્થ છે બરાબર, પહેલું વાક્ય તમારું છે. તો હવે અહીંયા તમને એમ કે છે કે અર્થહીન છે કે સાચું વાક્ય છે બોલો, વિચારો, હું પાણી પી લેવું. હા, અર્થહીન શા માટે અર્થહીન છે?
હા વેરી ગુડ વેરી ગુડ, સરસ ભાઈ. કોણ બોલ્યું હે, કોણે જવાબ આપ્યો? ઉર્મી. વેરી ગુડ, ચાલ તારો ઇવન ગ્રેડ છે, સારું કહેવાય. ચલો ભાઈ, મારા વિડીયો અને મારા લેક્ચરમાં ગેરહાજર ના રહીશ, તે કદાચ તે ધાર્યું હશે ને પૂરું થશે. બરાબર, સમજવાની વસ્તુ છે, સાયન્સ એ સમજવાની વસ્તુ છે, ગોખણપટ્ટીનો વિષય નથી. અને જે લોકો એવું વિચારતા ને કે કાલે હું કરી દઈશ, એ લોકો કદી સફળ થતા નથી. મેં એવું વિચાર્યું હતું, ઘરે કોલેજ જાઉં ને એટલે વિચારું કે આ સાંજે જોઈ લઈશ, આ સાંજે, હજુ સાંજે આવતી નથી. બરાબર, તો તમે એવું કદી વિચારશો નહીં કે ભાઈ ક્લાસમાં ખબર નથી પડતા, સાંજે જોઈ લઈશ. ના, ઓન ધ સ્પોટ એને પૂછો. બરાબર, આ અર્થહીન વાક્ય છે, અર્થહીન વાક્ય છે. બરાબર, કારણ કે એને કોઈ પ્રમાણિત સ્વરૂપ સાથે આપણે સરખામણી કરી નથી. ચલો, આને અર્થપૂર્ણ બનાવવું હોય તો શું કહી શકાય, કઈ રીતે બનાવાય? દાખલા તરીકે તમે એમ કહી શકો કે વાળની ટોચ જે છે, આપણા વાળની ટોચ, બરાબર, એના કરતા પરમાણુ પણ નાનું હોય છે, એના કરતા પણ નાનું હોય છે. પછી તમે કહી શકો સોયની નીબ હોય, નીબ એટલે સોયની ટોચ, બરાબર, ટાંકણીની ટોચ, એના કરતા પણ પરમાણુ નાનું છે, એવું કહી શકો? તો કમ્પેરિઝન થયું. હલો, સોયની જે અણી હશે એ અણી સૌથી નાની હોય, આપણા શરીરમાં ઘૂસી જાય, ખબર છે અણી તો? બરાબર, તો એમ અહીંયા આગળ તમે કહી શકો. આ ટાઈમનો મેસેજ આવી ગયો, તમે લોકો ફરી એડ થાઓ. બરાબર બધા, ચલો. સાક્ષી, હલો સાક્ષી, સાક્ષી અવાજ આવે છે મારો? ઓકે, સમજ પડે છે ને બધી? હલો, ઓકે, ના સમજ પડે તો વચ્ચે મને અટકાઈને પૂછી શકો છો તમે, હો, ધ્યાન રાખજો. ચલો આવી ગયા બધા? આવી જાય એટલે પછી સ્ટાર્ટ કરીએ આપણે. હા બો, હા, એ મોકલવાનું છે, પણ શું છે, 11મું ધોરણ ખરું ને, 11મા ધોરણમાં જમન સરે શું કીધું, કેટલા બધા તમે સ્ટ્રીક ના બનશો. બરાબર, અને સવાલ એ છે કે તમે, હું તમને હજુ કહી દઉં કે તમે લખવાનું એટલું બોધરેશન ના લો છો, તમે નોટ બનાવીને મને ભરીને આપશો. આપણે આ 9મા 10મામાં નથી, આપણે 9મા 10મામાં કેવું હોય કે આપણા સહ ટીચર. હા, હલો, હા, નોટમાં લખવાનું તમારે, પણ એને એવી ફરજ ના પાડશો, એવું તમે એવું વિચારશો નહીં કે ભાઈ આ મારી આ હશે તો જ મારે મને લેસન આપ્યું છે, મારે ફરજિયાત કરવાનું, એવી રીતે નહીં. તમે સમજીને લેસન કરો, હું શું કહેવા માંગુ છું સમજો. હલો, અવાજ આવે છે મારો? ઓકે, તો તમે શું કરો, દાખલા તરીકે જો હું તમને કેવું કે મેં પેલા સાર્થક અંગના નિયમો મેં તમને કીધા, આ સાર્થક અંગના નિયમ છે, તમે લખો, નોટ આઉટ, સારો, સરસ છે. તમે એક પેજ પર લખી નાખ્યા, અહીંયા કેના ઉદાહરણ આપી દીધા, બધું કમ્પ્લીટ તમે કરીને આપ્યું. બરાબર, હું જોઈને ખુશ થઈ ગયો. બરાબર કે ના ના, સરસ સરસ, આ છોકરાએ વર્ક કર્યું. પણ હું હંમેશા વર્ક કેવું માંગુ, તમે બ્રેન વર્ક બી કરો, તમે એને સમજી લખજો, તમે હું કેવું છું ને તમે લખવા માટે ના લખશો. બરાબર, દાખલા તરીકે એક્ઝામ્પલ સિમ્પલ આપું, તમારી મમ્મી તમને કહે, સાક્ષી તું બેઠી હોય, તારી મમ્મી તને કહે ચાલ સાક્ષી વાંચવા બેસી જા, તો તું તારી મમ્મીની બીકથી વાંચવા બેસ, અને તું તારી જાતે વાંચવા બેસ, એમાં ફરક પડે ને બે બાબતો. તું તારી જાતે વાંચવા બેસ અને તારી મમ્મી તને કહે, તો હું તમને શું કહું, તમે મારી બીકથી, મારી કોઈ, હું તમને કોઈ ફરજ આપું, હું તમને કોઈ વધારે પડતું ટેન્શન આપું, તમે એને લઈને લખો એવી રીતે નહીં. તમે લખો તો કેવું, આમ તમે સમજી વિચારી લખો. અને આ જ વસ્તુ સાયન્સમાં છે. આગળ જેટલા બી મારા વિદ્યાર્થીઓ સક્સેસ થયા છે, જેટલા ડોક્ટર કે એન્જિનિયર બન્યા છે, મેં કોઈ દિવસે એમને એમ નથી કીધું ભાઈ તું કાલમાં લેસન બતાવે, એ લોકો બતાવતા છે, હંમેશા લેસન બતાવી દેતા. બરાબર,
અઠવાડિયે 10 દિવસે જયારે બી અમને સમય મળે ત્યારે મને કહે સર આટલી વસ્તુ મને ખ્યાલ નથી પડતી ને આટલી વસ્તુ મેં લેસન કરેલું ઇટ ઓ ઇટ ઇઝ ઓકે આની અંદર એવું ના કે ત્યાં આ તારીખનું લેસન કેમ ના કર્યું બધું 8માં 9માં 10માં આવી જાય 11 12 ની અંદર તમારે સબ્જેક્ટને સમજવાનો છે અને એ સમજ શક્તિ હશે તો જ આવા તમે અર્થપૂર્ણ વાક્ય જે છે કરી શકશો અધરવાઇઝ નહીં તમને જે પરીક્ષા જે છે પરીક્ષાનો માહોલ જે છે પરીક્ષાનો ભાવ છે એ તમારા મગજમાં કાઢી નાખો વાક્ય સમજો એને એને સોલ્વ કરવાની કોશિશ કરો એ એ રીતે જજો બરાબર તમે લખજો નો ડાઉટ બરાબર લખીને રાખજો આપણે ચેક કરીશું પછી બરાબર પણ મેં કીધું એ પ્રમાણે લખજો બરાબર ચલો ઓકે હવે અહીંયા આગળ તમને કીધું પરમાણુ ખૂબ નાનો છે એ અર્થહીન વાક્ય છે અને અર્થપૂર્ણ બનાવવા માટે આપણે શું કહીએ કે સોયની અણી કરતા પણ પરમાણુ નાના હોય છે આ વાક્ય તમારું અર્થપૂર્ણ વાક્યમાં રૂપાંતર કર્યું આ જે વાક્ય છે અર્થપૂર્ણ કહેવાય અર્થપૂર્ણ વાક્ય હવે જો આ વાક્ય પરથી તમે એને સમજી શકશો બરાબર આ વાક્ય જે છે એના પરથી તમે સમજી શકો પરમાણુ કેટલો નાનો છે તો સોયની અણી કરતા પણ એ નાનો છે એટલે નરી આંખે પણ આપણે ના જોઈ શકીએ એટલો નાનો છે બરાબર આવું આપણે કહી શકીએ ચલો બી ની અંદર આપણને શું આપ્યું છે બી ની અંદર કીધું કે જેટ પ્લેન ખૂબ ઝડપથી ચાલે છે જેટ પ્લેન ખૂબ ઝડપથી ચાલે છે આ વાક્ય આપ્યું હવે આ વાક્ય મને તમે કહો કે અર્થહીન છે કે અર્થપૂર્ણ વાક્ય છે બોલો આ વાક્ય કેવું છે અર્થહીન છે કે અર્થપૂર્ણ વાક્ય છે આમાંથી કોઈ મિનિંગ નીકળે ખરો મેં તમને હમણાં કીધું શિવમ નું ઉદાહરણ આપ્યું દાખલા તરીકે શિવમ બહુ ઝડપથી દોડે છે બરાબર દોડતો હશે નો ડાઉટ શિવમ પણ આપણે એ અર્થપૂર્ણ વાક્ય ના કહેવાય તમે કુકની જોડે કમ્પેરિઝન કરો અને કમ્પેરિઝન એવી વ્યક્તિ જોડે કરો કે જે પ્રમાણિત હોય દાખલા તરીકે હુસેન બોલ્ટ બરાબર તો તમે એવું કહો શિવમ હુસેન બોલ્ટ કરતા પણ ઝડપથી દોડે તો એ અર્થપૂર્ણ વાક્ય થાય આ કે હુસેન બોલ્ટ શું છે દોડ બી પહેલા નંબર નો છે હો ભાઈ જો કદાચ શિવમ તું એનો રેકોર્ડ તોડી નાખતો તો જલસા જ પડી જતા રહો તો આને આપણે અર્થપૂર્ણ બનાવવા શું કહેવાય આ અર્થહીન વાક્ય છે આ કયું થયું અર્થહીન આમાંથી કોઈ બરાબર વાક્યનો મિનિંગ નથી નીકળતો ચલો એને અર્થપૂર્ણ બનાવવું હોય તો કઈ રીતે બનાવાય એને બોલો આપણે એવું કહી શકીએ કે બુલેટ ટ્રેન કરતા પણ જેટ વિમાનની ઝડપ વધારે છે હેલો મારી બાઇક કરતા પણ એની ઝડપ વધારે છે આપણી ગાડી કરતા પણ જે સુપરસોનિક ગાડી હોય છે 300 કિલોમીટર પર અવરની ઝડપે છે એની કરતા પણ ઝડપ પણ વધારે છે જેટ વિમાનની ઝડપ વધારે હોય છે કહી શકીએ આવું હેલો કહી શકાય ને બોલો કહી શકીશું ને ઓકે ચલો વેરી ગુડ ચલો તો અહીંયા આગળ અહીં આપણે કહી શકીએ કે પેલી ટ્રેન લઈ લો બુલેટ ટ્રેન કરતા બરાબર બુલેટ ટ્રેન કરતા જેટ પ્લેનની ઝડપ વધુ ઝડપથી ચાલે પ્લેન વધુ ઝડપ ધરાવે છે આ અર્થહીન વાક્ય છે અર્થપૂર્ણ વાક્ય છે બરાબર ચલો સી ની અંદર સી ની અંદર શું કહેતા આપણે સી ની અંદર કીધું જ્યુપિટર નું દળ ઘણું ઘણું વધુ છે જ્યુપિટર આ ગ્રહ છે નું દળ ઘણું ઘણું વધુ છે આ પણ અર્થહીન વાક્ય છે આ કઈ કોઈની જોડે કમ્પેરિઝન નથી કર્યું તો અહીં તમે કહી શકો પૃથ્વીના સંદર્ભમાં એને કહી દો કે અહીં એને અર્થપૂર્ણ બનાવવા માટે શું કરશો પૃથ્વી કરતા જુપિટર નું
હેલો, ચલો આનો ફોટો પાડી દઉં પહેલા, બરાબર, પછી આગળ જઈએ. ચલો એના પછી ડી ડી ની અંદર કીધું આ રૂમમાં રહેલી હવાના અણુ અણુઓની સંખ્યા ખૂબ જ વધારે છે. રહેલા હવાના અણુઓની સંખ્યા ખૂબ જ વધારે છે, બરાબર. ચલો આ વાક્ય અર્થપૂર્ણ છે કે નથી? હેલો, આ વાક્ય અર્થપૂર્ણ છે? હેલો, તો જવાબ આવશે ના, બરાબર. શા માટે ના? કારણ કે આપણે એની કોઈની જોડે કમ્પેરિઝન નથી કર્યું, તો આ અર્થપૂર્ણ વાક્ય નથી. અર્થપૂર્ણ વાક્ય નથી, વાક્ય નથી. ચલો, એને અર્થપૂર્ણ કરવા માટે શું કરશો બોલો? પણ ઉદાહરણ આપશો. તમે લખી શકશો કે ફુગ્ગામાં ભરેલી હવાના અણુઓ કરતા રૂમમાં રહેલા આ રૂમની અંદર જે રહેલા અણુઓ હોય હવાના અણુઓ ની અણુઓની સંખ્યા છે વધારે છે. ચલો, એના પછી ઈ વાક્ય, બરાબર. આ અર્થપૂર્ણ નથી, એનું અર્થપૂર્ણ બનાવ્યું આપણે. ચલો, એના પછી ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન વધુ દળદાર છે. ચલો, આ ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન વધુ દળદાર એટલે કે વજન ધરાવે છે. હવે અહીં જુઓ, ઇલેક્ટ્રોન નું દળ જાણીતું છે,